મોઢે બોલું માકા તો મને હાચું નાનું પણ સાંભળે પછી મોઢે બની કેવી મજા મને કડવી લાગે કાકડા બાબે ગોહિલ પરિવારનો કોઈ છોડવો અહીંયા દેવલીની માલિપા હોય કે ન હોય રહેતો હોય કે ન રહેતો હોય ભલે સુરતની માલિપા હોય અમદાવાદની માલિપા હોય મુંબઈની માલિપા હોય કે વિદેહીની માલિપા હોય જેથી ગોહિલો માથે ભીડ પડે ને તેથી તો માતા શિકોતર સાંભળે હો ભાઈ કારણ કે શિકોતર દેવી કઈ જેવી તેવી દેવ નથી એ તો જેને મળી હોય ને એને ખબર હોય કે શિકોતર દેવ કોણ છે ભાઈ એ ખાલી મારા ગોહિલો મનની માલિપા સંકલ્પ કરી લે કે મારી આયા જ આવશો ને આ મારે કરવું છે ખાલી ગોહિલો મનની માલિપા સંકલ્પ કરી લે તેથી મારી શિકોતર પૂરું કરી દેવું ભાઈ માતાજીના અનેક પડસા અનેક કામ ધમા ભાઈએ મને વાત કરી લે કે એમના દીકરીને ભાઈ હોસ્પિટલની માલિપા દાખલ હતી ભાવનગરની માલિપા હારામાં હારા ડોક્ટર સાવડા છે બાળકોનો સ્પેશિયલિસ્ટ એ ડોક્ટરે ના પડતી કે મારી કોઈ ગેરંટી નહીં હું એડમિટ કરું દવા આપું રિપોર્ટ કરાવું પણ મૌકાઈ મારી ગેરંટી નહીં આ દીકરી હારી થાય અને નોઈ થાય કોમાની માલિપા દીકરી વહી ગઈ ભાઈ તેથી હોસ્પિટલની માલિપા મારા ધમાભાઈની આંખની માલિપાથી દુઃખનું આહુડું પડ્યું છે ભાઈ અને એ દુઃખનું આહુડું કદાપી એના હૃદયની માલિપા અંદરનો અવાજ થયો છે ભાઈ પલવારની માલિપા દેવલીની માલિપા બેઠેલી માતા મહાની શિકોતર સાંભળી ગયો ભાઈ કદાપી મારા ગોહિલોનું મન દુબાય મારા ગોહિલોનું દલ દુબાય હાથ કરે ને હાથ કરે તો હારો માણા આવે હાથ કરે તો હગો ભાઈ આવે પણ મારા ગોહિલોનું મન દુબાય એ પહેલા જો આવીને ઊભી ન રહે ને તેથી તો મારા દેવલીના જુગ જાડવે બેઠેલી એ મારી વહાણી શિકોતર નો ભાઈ માતા દોહાય માતાજી શિકોતર ને કીધું હોય જોજો મારી એ મારી વસ્તી છે ને મારી ગાંડી ગેલી છે કોક દી આખી નીકળી જાય કોક દી આખી વહી જાય ને પણ મારી એનું ધ્યાન રાખજે એની સંભાળ રાખજે માં તેથી માતા દાદા ને માતાજી શિકોતરે કીધું દાદા બાપ એ તારી વાડી ગમે ના રેડી રખડે પણ હું શિકોતર ધણી બનું અને ભલામણા કોઈનો વાળ વાકો થવા દઉં ને એ દીધું તો દેવરીના જુગ જાણજે હું ગોહિલોની મહાની શિકોતર ગોહિલો નો વસતી નો ગોવાળ એની ગોવાળી કરવા આવે આવે મારા ગોહિલો ના આવે વાર ની શિકોતર દેવી દેવી આ ટાણા ની માલિપા માતાજી નો અરે બાપ એક નો ટકોરો થઈ ગયો છે અને માંડવાની માલિપા જેનો માંડવો છે એની હાજરી થઈ ગઈ છે અને આ ટાણાની માલિપા કદા બી કોઈને ડોક્ટર નિરાશ કર્યા હોય કે આને સંતાન નહીં થાય હે એ આને સંતાન નહીં થાય આને કેન્સર નહીં મટે અહીંયા આવવાની જરૂર નહીં કોઈને પૂછવાની જરૂર નહીં બેઠા બેઠા મનની માલિપા સંકલ્પ કરી લો અને ભલામણા ઘડપણમાં જો પારણા ન બંધાવે ને તેથી તો મારા ગોહિલોના વ્યવહારની મહાડી ન કહેવાય બા Thank you.
તણ ખોળિયા મારી શિકોદર રમેન ભલા મના કદાબી ઉમારા ગોહિલના સોળવે સોળવે જવાબ કરાવે ને એ કદાબી સોળવે સોળવે જવાબ માંગો અન સોળવે સોળવે જો જવાબ ન કરે ને તેજી તો મારા ગોહિલોના ભક્તિની માલિપા ભૂલ પડી હોય બા કારણ કે મારા ગોહિલો નો વ્યવહાર બોલ્યો ભાઈ આયા તો ને કદા બી વિદેહી ની મલબા શિકોતર ને યાદ કરીને કે માં ક્યાં ગઈ ક્યાં ગઈ હે મારા દેવલી ના જુગ જાડવે બેઠેલી મારી મહાની શિકોદરે ક્યાં ગઈ માં વિદેહ ની માલિપા ભલે કાકા કુટુંબ નો હોય મામા મોહાળ નો હોય ભલા માણા મારા ગોહિલ બોલે ભલા માણા કાળવી ના પાના ફાડીને જવાબ ન કરે તો મારા ગોહિલો ના વ્યવહાર ની મહાની શિકોદર નો હોય એ મારા ગોહિલો બોલે ભલા માણા જો આવતી પાછી પડું ને મારા ગોહિલો બોલાવે જો આવતી પાછી કરો ને એ તો દેવલી ના જુગ જાણવે બેઠી ને હું ગોહિલ ના વ્યવહાર ની ગાંડી શીખો કરતો હોય બા કારણ કે ભગવતી શિકોદર કેવા કેવા કામ કરે જેથી ભાવનગર ની હોસ્પિટલ ની મલબા ધમા ભાઈ મુજાઈ જાય ને ભાઈ હવે ક્યાં જવું કોને કેવું માતાજી શિકોદર હાથ સાંભળી ગયા સતાય ધમાભાઈ એ મહેશભાઈ ભુવાને ફોન કર્યો મહેશભાઈ ભુવા દાદા
ડોક્ટરે આવું કીધું છે. મહેશભાઈ કીધું કાઈ વાંધો નહીં ભાઈ, હમણાં માતાજીના નામનો દીવો ચાલુ કરીને એની માતાજી આગળ બેહું છું અને અડધી કલાક પછી મને ફોન કરે કેમ છે કેમ નહીં. જાજો સમય નહીં હો ભાઈ, જાજો સમય નહીં. અને હારું લગડવાની વાત નથી, અહીંયા બની ગયેલો ઘટના ઘટના ને એનો પ્રસંગ. અરવિંદભાઈ જીનિયા જુઓ, સોરીભાઈ મને બતાવો. અડધી કલાકનો સમય મહેશભાઈ કે હું મારા ઘરે દીવો કરીને માતાજીનો બેહું છું અને અડધી કલાકની માલિકા મને ખબર અંતર આપી દે દીકરીને કેમ છે કેમ નહીં. રાઈટ ધર્મેશભાઈ, ઘડિયાળ સામું જોયું, ઘડિયાળનો કાંટો અડી એમ કેવા અડધી કલાક સુધી કોજો ને, અડધી કલાકમાં બે સેકન્ડ વાર હતી તા મારી શિકોતરી દીકરીને બોલતી કરી દીધી. આખું દીકરીને આખું ખુલી. અરે બાપ, એવા એક નહી 51 કામ શિકોતર ના બોલે. આ ગોહિલો ના તો નહીં પણ આજુબાજુના ગામની માલિકા ખોટા શિકોતર ના કોઈથી સોગંદ ન ખવાય. બધી દેવીઓ ના ગુના કરવા હારા, બધી દેવીઓ માતાજી ખાન ખમા કહી દે, પણ લેવાય ને તો ગુગાભાઈ ના પાંચ નામ લેવાય. લેવાય તો આના પાંચ નામ લેવાય, થાય તો આની ભક્તિ કરાય, બાકી ખોટિયાની હળી ન કરાય. નકર હાથમાં વાટક્યો લઈ ભીખ મંગાવે ઓલા બજારમાં માંડળી ગની જમના. આનો ગુનો કરાય નહીં, આનો ગુનો કરાય નહીં, આનો અપરાધ દેવી શિકોતર નો કોઈ દીકરાય નહીં રે. દાઢી મુછી નો ધણી એમ કે આનો સાળો કરીને હું ઉયો જાઉં, હે કે આને વેણ કે વેણ બોલીને હું ઉયો જાઉં. એ વાતમાં માલ નહીં હો ભાઈ, એ વાતની માલિકા માલ નહીં. પણ મારી મહાણી કે કદા કોઈ દાઢી મુછી નો ધણી મારી કોઈ મજાક કરે, મારી કોઈ શરતી કરે, કદા મારો ગુનેગાર બન્યો હોય ને ભાઈ, એ બજારની માલિકા રખડે તો બજારની માલિકા કોઈ માણા આવી ન કે માણા આશરો ન આપે, માણા નો હંગરે પછી માણા નું પ્રાણ પંખડું ઉડી જાય ને, એના આત્મા ને દેવ ના દરબાર ની મલબા શાંતિ ન મળે. પણ મારી મહાણી કી કદા બી માણા ને કદા બી મન સમસાન ની મલબા લઈ જાવ હોય ને, એક ગાડી લાકડા બાળી દો, બે ગાડી લાકડા બાળી દો, જ્યાં સુધી મારો નાય નો આપે, જ્યાં સુધી મારો ગુનો નો આપે, ત્યાં સુધી મણા ને આગ લાગવા દઉં ને. એ જ રીતે ગોહિલ ના વ્યવહાર ની મહાણી શીખો. મારા ગોહિલ ની વસતી નો ગોવાલ મટતી નહીં, મટતી નહીં મારી મહાની દેવી દેવી. માતા દાદા એ માતાજી ને કીધું જોજો, મારી ગોગદી મારી પ્રજાશે ને, મારી ગાંડી ગયેલી ગોગદી આગી વહી જાય, ગોગદી આગળ નીકળી જાય ને, ગોગદી મારી તને યાદ કરે નો કરે, ગોગદી મારી તને દીવો કરે નો કરે, ગોગદી મારી તારું નામ લેવાય કે ન લેવાય, મારી મારી પ્રજા છે ને મારી ગાંડી છે એનું ધ્યાન રાખજો. તેથી મારી મઢમાં બેઠેલી માતા મહાણી શીખો કે જોજા બાપ, કદા બી ગોહિલ પરિવાર ની માલિકા વસવાસ ને જો લીલિયું વાડિયું ન વધારું ને, વસવારસ અને લીલિયું વાડિયું ન વધારું ને, તે તો મંડળે બેઠેલી માતા મહાણી શીખો તો ન હોય. જેમ તેજલ ને ટકરો ન હોય એમ મારી મહાની ટકરો ન હોય. એ તંતણ સારસાર ખોળીએ રમે અને પાસમાં ખોળીએ બોલાવું, અને જો ભલા ભલા પાસમાં ખોળીઓ ઉઠી થબાક ન કરે ને, એ દઈ તો મારી મહાની શીખો ન હોય. મેં તો ખાલી પાંચ
કીધા પણ કદાચ ખોળીએ ખોળીએ દબા માંગો તો ખોળીએ ખોળીએ મળે હો ભાઈ. આ તો જેને મળી ને એને ખબર છે શિકોતર દેવી હું છે ને હું કરી દે. આનો પાલવનો છેડો પકડી રાખો અને વિદેહીની મનમાં વ્યા જાઓ અને કાઈ કડવો કાંટો વાગવા દે ને એ રીતે તો દેવલીના જુગ જાણે બેઠીલી મારા ગોહિલનો માવતર મહાણી રહી જાય ભાઈ. Thank you.